20 સંવત 2494 માસદ એકમ રવિવાર તારીખ 17 12 સત્તર ના દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામી નું શ્રી સમયસાર શાસ્ત્ર માં સર્વિશુદ્ધ જ્ઞાનાધિકા ની ગાથા 373-382 ઉપર ની ટીકા ઉપર સ્વર્ણપુરી માં પ્રવચન સમયસાર શાસ્ત્ર ના સ્વર્ણ પ્રવચન નંબર 479 நமோ நுரி சௌ ஆயிரியம் நமோ நுரி சௌ உஜயனம் நமோ நுரி சௌ திராவதி சாவனம் ஓமகாரமெங்கு சயோக்த நித்யம் ஜாயந்தி யோகினம் காமதம் ஓஷதம் செய்ய ஓங்காராய நமோ நம மங்கனம் பகவானையோ மகனம் ரூபமோகி மங்களன் குன்கொண்டாரி உஜேந்திர மோச மங்களம் நமா சமரிசாராய் சுவானுபூத்தியாஜகாஸ்தி சுவாய் பவாய சர்வா શું કહ્યું કે આ જગત માં શબ્દો જે થાય છે એ પુદગલ ની પર્યાય છે. કોઈ નિંદાના કે પ્રશંસાના જે શબ્દો છે એ પુદગળ પરમાણુની એક પર્યાય છે. એમ વરણ ગંધ રસ સરસ એ પણ એક જળની અવસ્થા છે. એ પુદગળો એમ નથી કહેતા કે તું અમને જોવા રોકા ને અમને ગ્રહણ કરે. સમજાય છે? કાંઈ આત્મા જ્ઞાન સ્વરૂપ છે, પોતામાં છે, પોતાના ક્ષેત્રમાં અને પોતાના ભાવમાં છે. એ પોતાનું સ્થાન છોડીને નિંદા પ્રશંસાના શબ્દોને કે વર્ણગંધ સ્પર્શની પર્યાયને જાણવા ત્યાં પોતાનું ક્ષેત્ર છોડીને ત્યાં જતું નથી જ્ઞાન. તેમ તે શબ્દો અને વર્ણગંધ સ્પર્શ એમ કહેતા નથી કે અમને તું જાણ. એ તો પુદગળ ની પર્યાય સ્વતંત્ર જગતમાં થાય છે. આમ હોવા છતાં એમ કે છે દ્રવ્ય ને ગુણ એ પણ એક જગતમાં, દ્રવ્યો એટલે વસ્તુ છે ને એના ગુણો એ પણ એક જગતની ચીજ છે. એ એમ કહેતા નથી કે તું અમને જાણવા રોકા. સમજાણું કાંઈ? છતાં આવું જાણીને પણ એમ આવ્યું છેલ્લી એ બધી ચીજો એના અસ્તિત્વમાં છે ને આ જ્ઞાન પોતાના હયાતીમાં છે આત્મા. છતાં આવું જાણીને પણ મૂંઢ જીવ ઉપશમને પામતો નથી, શાંતિની શ્રદ્ધા અને સમ્યક દર્શનને પ્રાપ્ત કરતો. એને એમ છે કે આ શબ્દો છે એ મને નુકસાન કરે છે. જ્ઞેય છે એ નુકસાન કરનારા નથી, તેમની જ્ઞેય છે તે લાભ કરનારા નથી. ફક્ત એ શબ્દો આદિ સાંભળીને અજ્ઞાનીને એમ થાય છે કે મને મારી નિંદા કરી, આ મારી પ્રશંસા કરી, તો તું ક્યાં ત્યાં હતો કે તારી નિંદા પ્રશંસા ત્યાં થઈ? હું તો તારામાં છો. નિંદા ને પ્રશંસા તો જડની ઉદગળની અવસ્થા છે. સમજાણું કાંઈ? એમ અવગુણીને દેખીને અવગુણ છે જગતમાં, તો અવગુણની પર્યાય એમ કહેતી નથી અમને જાણવા રોકા. એનું અવગુણ હોય જગત પાસે. એમ કેવળ જ્ઞાની અને ધર્માત્માના જ્ઞાનની પવિત્ર દિશા એની પાસે છે. એ એમ કહેતી નથી અમને જાણવા પણ રોકા. સમજાય છે કાંઈ? અને જ્ઞાન પણ પોતાના શાંતિ છૂટીને ત્યાં જતું નથી. એ તો જાણવા એક વસ્તુ છે અને આત્મા જાણનાર છે. એમ ન માનતા એ જાણવા એક વસ્તુને ઠીક અઠીક માનીને મિથ્યા દ્રષ્ટિ મિથ્યા ભાવમાં રાગ દ્વેષને ઉત્પન્ન કરે. સમજાય છે કાંઈ? આ ભગવાનને દેખીને કે છે કે ભગવાનને દેખી ભગવાન હારા અને આ ખોટા એવું એમાં ક્યાં છે એમ કે સાંઈ?
અર્થ એને કરી રહ્યા, એના એના આમાં ક્યાં આવ્યા? એને લઈને પ્રમોદ આવે છે, એ મિથ્યા દ્રષ્ટિ ને અધિક પણ બિન પણ ભાવે છે. જાણે આને લઈને મને રાગ થાય એમ કે છે. સમજાય છે? જ્ઞાની ને રાગ થાય, પણ એ રાગ પર આ ગુણી છે ને આ અવગુણી છે એ માટે રાગ થતો નથી. છે નહી રાગ, જ્ઞાની ને જ્ઞાન છે નહી, છતાં રાગ થાય છે. અધીરતા નો એ રાગ એવો છે, નબળાઈ નો રાગ થાય. એ કઈ અજ્ઞાન થી રાગ બી છે, માટે જ્ઞાની ને રાગ બી છે નહી. એની વાત છે ભાઈ, ભગવાન આત્મા ચૈતન સ્વરૂપ છે, તો ચૈતન પ્રકાશ નું પૂર, ચૈતન ના નૂર નું પૂર છે આત્મા. હવે કે છે કે એમાં રાગદ્વેષ ઉત્પન્ન કેમ થાય છે? કઈ ચીજ ને લઈને થાય છે કે ચીજ માં તો જાણવા એવી વસ્તુ છે, એ કઈ ચીજ કોઈ રાગદ્વેષ કરાવતી? આ જ્ઞાન ને લઈને થાય છે, તો જ્ઞાન નો જો સ્વભાવ જાણવું છે એમાં રાગદ્વેષ ક્યાંથી થયા? પણ એમ ન જાણતા જણાવાયુગ ચીજમાં આ ઠીક ને અઠીક એવી કલ્પના કરીને જ્ઞાન એ ખંડ ખંડ કરીને અજ્ઞાનપણે તે રાગદ્વેષ ઉત્પન્ન કરે છે, તેને અહીંયા રાગદ્વેષ ગણવામાં આવ્યા છે. સમજાણું કઈ? કે છે આવું જાણીને પણ, એટલે તેને શાસ્ત્ર ના ખ્યાલ આવ્યો શબ્દો નો કે આમ કે છે, આમ કે છે કે આ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા પોતામાંથી ખસીને બહાર જતો નથી, અને બહારની ચીજ એને કહેતી નથી કે અમને તું ઠીક અઠીક માન. તો સમજાણું કઈ? કે છે ત્યારે કોઈ કહે કે ઈસ્ત્રી કહે, જો ઈસ્ત્રી કહે છે કે અમને તું ઠીક માન, પણ સ્ત્રી ના શબ્દો ક્યાં છે? ફૂટગલ ની પડ્યા ના શબ્દો છે. સમજાણું કઈ? એટલે ફૂટગલ ની પડ્યા ના શબ્દ છે, એ સ્ત્રી ના આત્મા ના નથી. તો એ શબ્દ એમ ક્યાં કે છે અમને તું જાણવા રોકા? સમજાણું કઈ? અટપટી વાત છે કે આત્મા તો જ્ઞાન આનંદ સ્વરૂપ છે. એવા તત્વ ને એ રીતે માન્યું ત્યારે કહેવાય કે જ્ઞેયને જાણવાયું જાણે એ ખરો, પણ જ્ઞેયને જાણતા ઠીક ઠીક કલ્પે છે એ માનતા મિથ્યા થી ઉત્પન્ન થયેલી છે. સમજાણું કઈ? આવું જાણીને પણ મૂંઢજી પોતાના જ્ઞાન સ્વભાવને ન જાણતો, અને જણાવાયોગ વસ્તુ એને રાગદ્વેષ નું નિમિત્ત નથી, એ રાગદ્વેષ કરાવતો નથી, ઉપશમ ને પામતો નથી. હું જ્ઞાન સ્વરૂપ છું, હું તો જાણનાર છું, એવી દ્રષ્ટિ કરીને શાંતિ ની પ્રાપ્તિ કરતો નથી. એ ક્યાં આમ જાણવાનું એમ આવે છે? હીરો હીરો ભાઈ મારો દીકરો છે, મારે સંદર એ તો જગત ની ચીજ છે એમ કે છે. જાણવા ક્યાં આવ્યું? જાણવા ઉપરાંત એને જાણવા ઉપરાંત કહ્યું એને કે આ મારો મને ઠીક છે કરે છે. એ ક્યાં આવ્યું કે તારા જ્ઞાનમાં એમ છે, વસ્તુમાં એમ છે, જ્ઞાનમાં ઠીક છે? જ્ઞાનમાં ઠીક છે, જ્ઞાન તો જાણે છે, જ્ઞાન તો જાણે છે કેમ કે શું છે. ઠીક કેમ થી લાવ્યો? ઠીક ક્યાં છે? જ્ઞાન માં એવું છે ઠીક નું શું કીધું? આ તો વિતરાગ દેવ કે છે જે તત્વ જે રીતે છે તેને તે માનતો નથી, તત્વની વિપરીત દૃષ્ટિ કરે છે એમ આ બતાવે છે. જણાવા યોગ આત્માઓ અને અજીવ જગતમાં ભગવાને સદ્રવ કયા પરમેશ્વરે પરમાત્મા કેવળ એ છ વસ્તુ જગતમાં જોઈ, અનંત આત્માઓ અનંત પરમાણુઓ ને એ ધર્માશ્રમાકાશ કાશ. હવે એ ચીજો છે એમાં એમ એ ચીજમાં છે કે આ ચીજ મારી છે અને ઠીક છે એવું છે એમાં?
હું એમ કઈ કઈ ચીજ ને મારી માનવી કે છે કે હા આત્મા જાણનાર છે અને એ સંબંધી નું જ્ઞાન એનું પોતાનું છે એ એના સંબંધી નું જ્ઞાન છે એનું એમ છે પણ આ ચીજ મારી છે અને મને ઠીક પડે છે એવું વસ્તુમાં ક્યાં છે તે તને અજીવ અને જીવની સ્થિતિ છે એની પણ શ્રદ્ધાની તને ખબર અને તારો આત્મા જ્ઞાન સ્વરૂપ છે એની પણ તત્વની શ્રદ્ધાની ખબર એમ કે છે એની વાત છે હું આવી કઈ ગાથા મૂકી છે કારણે મૂકી છે કે નહીં સમજાવું કઈ પ્રશંસા થાય શબ્દો થી કે મારી પ્રશંસા થઈ મને વખાણે છે તને વખાણે છે એ તો શબ્દ ની પર્યાય છે તું અહીં છો ત્યાં ગયો છો અને નિંદાની પ્રશંસાની પર્યાય અહીં આવી જાય છે અહીં તો ઈર્ષ સંબંધી નું જ્ઞાન કરનારો સ્વપર પ્રકાશ આત્મા જાણે છે જાણવા ઉપરાંત આટલું નાખ્યું કે આ મારી સ્તુતિ કરે છે એ મિથ્યા દ્રષ્ટિ વસ્તુનું સ્વરૂપ એમ નથી એથી ઉલટી દ્રષ્ટિ કરી અને દ્વેષ કરે અને સ્તુતિ કરનાર પ્રત્યે રાગ કરે એમ કે છે સમજાણું કઈ ભૂલચંદભાઈ શું એશિયામાં પણ સારા છોકરાને સારા તરીકે માનવામાં વાંધો શું શું કરવું આમાં એ નાચ નહી આ છોકરો રવા જાગ્યો ફારો ગરમી ઘરમાં અને ઉત્સાહ જાગ્યો જેને પાંચ પાંચ લાખ ની પેદા છું જો મહિને મહિને સમજાણું તો હવે એને આ કે વાહ ભાઈ વાહ દીકરો તો ખરો ને અને પુત્ર તો એને કઈ પિતાને પવિત્ર કરે હવે છે કે નહીં એવું લોકો એમ કે છે ભાઈ અમને તો પવિત્ર કર્યા ભાઈ હા હા આવી લક્ષ્મી આટલી આબરૂ અને તે તો નામ કહે છે બાપા અને મારું નામ પણ ભેગું મૂર્ખ છો કે છે નામ કેટલી તારું હતું અહીંયા બાપ ક્યાં હતો પણ આત્માને બાપ કેવો આત્મા તો આત્મા છે એને બાપ છે એને બાપે આત્માને ઉત્તમ કર્યો છે આત્મા તો એનો છે સ્વતંત્ર છે એનું શરીર ઉત્પન્ન કર્યું છે આત્મા એ તો શરીર સ્વતંત્ર છે વ્યવહાર શું વ્યવહાર તો બોલવાનો છે કે આ નિમિત્ત હતો માટે દીકરો બોલવાની વાત છે ખોટી રીતે બોલવાની વાત છે સમજાણું આમાં આ દીકરો આ બાયડી આ હા હા અને બધાના ઘરમાં હશે માણસ પણ અમારું માણસ ઘરનું છે એ તો બહુ એમ બોલે કેટલાક વાતું કરે એક ઘણો કહેતો તો બહુ જયારે નામ આવ્યું માથે એને તારે ભાઈ અમારી ઘરની બાઈ તો કોજી છે કુંવાળી છે એમ ઘર મૂકીને કઈ બહાર જઈએ સમજાણું કઈ એમ કહેતો એકદમ માથે આવ્યો હાલો તારે એમ બોલ્યો વળી ભાઈ એમ અમારી ઘરને બહેરા તો બિચારી સોજી છે ગરીબડી છે એનું દુઃખ થાય એવું અમે બહાર ચલીને કોઈનું કરીએ એમ બોલે સમજાણું કે નહીં હા 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 બધું સાંભળી લઉં બધી વાતો વ્યક્તિગત બધું સાંભળ્યું ને બધું જાણ્યું ને ક્યાંથી આ નાજ પકડમાં હોવા ત્યાં હે ઘણા હોય અહીં તો કે છે પણ બાયડી તારી નથી ત્યાં પછી આ એ તો આત્મા છે આ આત્માનો એ આત્મા છે આ આત્માનું શરીર છે આ આત્માનું શરીર છે શરીરનું શરીર નહીં એના આત્માનો આત્મા લક્ષ્મી આત્માની છે આત્મા લક્ષ્મીનો છે મકાનનો આત્મા છે આત્માનું મકાન છે આ રાજ છે રાજપાઠ હોય ચાલો એ રાજપાઠ નો આત્મા છે આત્મા રાજપાઠ નો છે રાજપાઠ આત્માનો છે સૌના હોય વાત છે સિદ્ધ કરવી ચાઈ તો છતાં અંતરમાં જાણવાનું મૂકી દઈ આ મારું છે મને ઠીક છે એ મિથ્યા દ્રષ્ટિ મારું માનીને રાગને ઉત્પન્ન કરે અને પ્રતિકૂળ કરે તો એ મને નુકસાન કરે છે માટે એમ માનીને દ્વેષને ઉત્પન્ન કરે એ નુકસાન કરનારું કોઈ પદ્ધર છે સમજાણું આમાં આચાર્ય જુઓ ને
આવું જાણીને પણ એના જ્ઞાનમાં એમ આવે છે સૂક્ષ્મ માટે છે કે મારો હું કઈ પર પાસે જાતો પર વસ્તુ મને કહેતી હતી ને લલચાવતી નથી કઈ બોલતી નથી જરા શબ્દો આદિ પણ આવો જાણીને પણ અરે મૂંઢ જીવ તારા આનંદ સ્વરૂપ ને જ્ઞાન સ્વરૂપ ને ભૂલી અને ઉપશમ ને પામતો નથી શાંતિ ને પામતો નથી હું તો આત્મા છું પર ને સ્વ ને જાણનાર દેખનાર મારી દશા છે મારી દશામાં બીજું હોઈ શકે એમ એ માનતો ને થકર થતો કેમ કે શિવ બુદ્ધિ ને નહીં પામેલો શિવ નામ કલ્યાણકારી બુદ્ધિ ને એટલે સમ્યક જ્ઞાન નહીં પામેલો સમ્યક જ્ઞાન ને નહીં પામેલો એ આ ચીજ ઠીક અઠીક એમ માને છે કો સમજાવું કઈ ત્યારે કઈ કોઈ ને એમ કે ભાઈ આ તો જ્ઞાની ને રાગ તો થાય છે કે ઊની ઊની રોટલી આવે તો ઠીક પડે કાઢીઓ ના એ પાડે કે આ નહીં બીજી એમ થાય કે નહીં વિકલ્પ આવે એની અસ્થિ ની પ્રતીત માંથી નથી આવ્યો અસ્થિ માં પ્રતીત માં તો જ્ઞાન ને આનંદ જ થયું મારામાં બીજું કઈ છે અસ્થિરતા નો વિકલ્પ છે તેને અહીં ગણવામાં આવ્યો અહીં તો મિથ્યાત નો વિકલ્પ છે એને ગણવામાં આવ્યો છે એ મૂળ છેદી નાખે છે આત્માનો એની વાત છે હા હા એનો વિકલ્પ અસ્થિરતામાં જાય છે એ વસ્તુ જ્ઞેયમાં જાય પોતામાં સ્વવિકલ્પી જીવ છે જ નહીં એ જ્ઞાની એ આવી ગયું છે ને સ્વવિકલ્પી તે કરતા ભોગતા પણ આથી મળતો નથી વિકલ્પ કરતા શું કીધું જેને રાગ સહિત આત્મા છો એવો જેને માન્યું છે મિથ્યા દ્રષ્ટિએ એને રાગ નું કરવાપણું ને ભોગવાપણું મળતું નથી એ ધર્મી નથી કેમ કે આત્મા રાગ સહિત છે જ નહીં રાગ એ તો વિકાર છે આત્માનો સ્વભાવ તો આનંદ શુદ્ધ જ્ઞાન આનંદ છે એવા સ્વભાવ સાથે રાગ સહિત છું રાગ સહિત છું એમ માન્યું તો મિથ્યા છે તો પછી આ બાયડી સહિત છું છોકરા સહિત છું શરીર સહિત તો ક્યાંય રહી ગયું હું હા 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 ભાઈ વિકરાગ માર્ગ તેને સમજવો સમજાણું કઈ પુનનો વિકલ્પ છે એ પણ મારો છે અથવા મારા સ્વભાવને કઈ પણ તે મદદ કરે છે એવી માન્યતા એ સ્વભાવની નિરપેક્ષ દ્રષ્ટિ અને નિરપેક્ષ સ્વભાવનું જ્ઞાન નથી કલ્યાણકારી બુદ્ધિ ને એનું જ્ઞાન નથી એમ કે સમજાવું કઈ ટીકામાં નથી આવતો આ ટીકામાં એક રાગદેશ કરે છે એમ લઈ લીધું છે આનું મૂળ અર્થમાં સમજામાં આટલો પડે શિવ નામ બુદ્ધિ શિવ બુદ્ધિ એટલે કલ્યાણકારી બુદ્ધિ પ્રસન્ન જ્ઞાન નહીં પામેલો સમ્ય જ્ઞાન પામ્યો હોય ધર્મ પામ્યો હોય એને તો કોઈ ઈષ્ટનિષ્ઠ વસ્તુને દેખી અને ઈષ્ટનિષ્ઠ પણ એનું થતું નથી કારણ વસ્તુમાં ઈષ્ટનિષ્ઠ પણ છે જ નહીં આ મારું આ એનું એવું જ્ઞાનીને છે જ નહીં ઈશ મારો આ શત્રુ દુશ્મન જ્ઞાની ને છે રહ્યા છતાં કોઈ નતું એ કે વ્યવહારથી કહેવાય છે ત્યાં હતું એ નિમિત્ત એના જ્ઞાનમાં એક મારો શિષ છે હું શિષ નો છું એવું છે જ્ઞાન એમ નથી કહેતું સમજાણું કઈ આ તો તત્વ જે ભિન્ન છે એને એનાથી ભિન્ન આત્મા છે એની હારે મેળ કરવો એ મિથ્યા છે એમ સિદ્ધ કરે છે સમજાણું કઈ શબ્દ રૂપ રસ ગંધ સ્પર્શ આ બધા અને દ્રવ્ય ને ગુણ એ બધા પર છે એને તું જાણનાર છો એ તારા માં રહીને એટલી વાત બરાબર છે પણ તારું જ્ઞાન એને જાણવા ત્યાં જાય છે એમ નથી
તેમ થી એમ તને કહેતા નથી અમે તું તારા જાણવાની દશા અમારે માટે રોગ જાણવા હતો તથાવચમાં ગળે પડું ભાઈ ની જ્યાં જોડી આવી છે કે મારી છોકરો મારો પૈસા મારા મકાન આવ્યું મારો આ પાપના પરિણામ છે કે મારા પુણ્યના પરિણામ છે કે કર્મના નિમિત્તના સંગે ઉપાધિ થઈ છે મારી અનાદિન ભ્રમણા કેટલા લાગી ભાઈ તને ભગવાન પરમેશ્વર કહે છે એવા તત્વની તને શ્રદ્ધા નથી તત્વની શ્રદ્ધા હોય તો પરથી પરપણે છે રાગથી રાગપણે છે ને ભગવાન જ્ઞાનથી જ્ઞાન પણ છે એમ નક્કી કરતા એને રાગ મારો છે ને પર મારો છે ને પરમાં ઠીક ઠીક છે એવી બુદ્ધિ જ્ઞાનીને રહેતી સમજાણું કઈ પરસ વિનિગ્રહ પરને ગ્રહવાનું મન કરે છે એટલે પકડે છે પરને એ આ ઠીક છે મને આ મને આ ઠીક છે બે પણ રાગદેશ કરીને પકડાઈ જાય છે રાગદેશ સમજાણું કઈ ઇન્દ્રના ઇન્દ્રાસન માં બેઠેલા સંતીથી છનો ક્રોડો કચરા હું છે ગંધી નથી અંદર માં આ મારીને હું એનો અંદર વિકલ્પ છે જ નહીં સમજાણું કઈ છનો હજાર સ્ત્રીઓ ચક્રવર્તી ને હોય આ કે છે કે ન હોય ભાષા જો વર્ણન આવે ત્યાં તીર્થંકર ચક્રવર્તી હોય તીર્થંકર જો ને શાંતિનાથ કુંથનાથ અરનાથ ભગવાન સોળ માં સત્તર માં અઢાર માં તીર્થ ચક્રવર્તી હતા અને તીર્થંકર હતા ઇન્દ્રો જેની સેવા કરતા અને છન્નુ હજાર પવિત્રી પદ્મણી જેવી જેને ઘરે હતી એમ કે ત્યાં આય કહે કે સંગત દ્રષ્ટિ જીવ એ સ્ત્રીઓ મારી છે ને હું એનો પતિ છું એમ અંતર માનતા નથી અને એ પત્ની અને હું પતિ એમ જો માને મિથ્યા દ્રષ્ટિ છે કારણ કે એ તત્વ એનું નથી ને એને માને એનું નામ મિથ્યા દ્રષ્ટિ પણ એમાં સિદ્ધ કરવું છે અરે આ કહું ભાઈ પરને ગ્રહવાનું મન કરે છે પોતે આત્મા છે તેમાં એકાગ્ર થતો નથી શુદ્ધ ચૈતન્ય પકડતો નથી પણ આ કે એ આ ઠીક આ ઠીક છે આ મને ઈષ્ટ પડે છે આ મારા છે અને આ તારા છે આ દુશ્મનો છે આ દુશ્મન અને મિત્ર આ જગતમાં કોઈ ચીજ જ નથી સમજાય છે એ તો જગતની ચીજ છે એ પોતાને પ્રણમન થઈને વરેલી છે એમાં તું કે આ મારો મિત્ર એનો અર્થ કે નથી ને માનવો એ મિથ્યા દ્રષ્ટિનો કલ્પના છે કો સમજાણું આમાં હાલ તો ઘણું કહેવાય ગયું છે આ તો થોડું આ એક છેલ્લી ગાથાનું બાકી હતું ને થોડું એ ક્યાં આવ્યું હવે હવે એનો ટીકા હવે પ્રથમ દ્રષ્ટાંત કહે છે આ જગતમાં બાહ્ય પદાર્થ ઘટપટ હવે ઘડો અને વસ્ત્ર આ ઘડો અને વસ્ત્ર આદિ પદાર્થ છે કે છે અમુક એક દ્રષ્ટાંત આપે છો સિદ્ધાંત પછી આપશે ઘટ અને પટપટ એટલે વસ્ત્ર આદિ જેમ દેવદત્ત નામનો પુરુષ યજ્ઞદત્ત નામના પુરુષને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે દેવદત્ત નામનો પુરુષ યજ્ઞદ નામના પુરુષને બે પુરુષ લીધા દેવદત્ત અને યજ્ઞદત્ત એવા પુરુષને હાથ પકડીને કહે યજ્ઞદત્ત ને ઓળો દેવદત્ત હાથ પકડી એને કાર્યમાં જોડે જો આ કાર્ય કહે દેવદત્ત નામનો પુરુષ યજ્ઞદત્ત નામના પુરુષને એમ કે આ કાર્ય કહે તેમ દીવાને સ્વપ્રકાશનમાં જોડતો નથી શું કીધું બાય પદાર્થ શું કે છે આ ઘટપટ પડ્યા છે ઘરો છે વસ્ત્ર છે કોયલા છે સોનું છે દાગીના પડ્યા એમાં એક દીવો છે હવે એ દીવો પ્રકાશે છે બસ અને ત્યાંના દીવાના પ્રકાશમાં ઘટપટ ઘણા
માટલી લોટ દાળ ભાત શાક ઘી લાડવા પડ્યું છે. સમજાય છે? હવે કે છે, જેમ દેવદત્ત નામનો પુરુષ યજ્ઞદત્ત ને હાથ પકડીને કહે જો આ કાય કરવું પડે તારે, એમ દીવાને સ્વપ્રકાશનમાં બાય પદાર્થ ને પ્રકાશમાં કાયમાં જોડતો નથી. સમજાય છે? કાંઈ કોણ ગટપટાદી પદાર્થ તું મને પ્રકાશ એમ કહેતા નથી. દીવાને એમ કહે છે, દીવાના પ્રકાશમાં પડેલા પદાર્થો કોલસા લાકડા લાડવા દાળ ભાત પડ્યા છે, એ ચીજ એમ કે છે તું મને પ્રકાશ દીવાને કહે છે. એક વાત, તું મને પ્રકાશ અને દીવો પણ લોહચુંબક પાસાથી ખેંચાયેલી લોહચુંબક નામનો જે પથ્થર છે એમાંથી ખેંચાયેલી લોખંડની હોય, લોખંડની હોય ખેંચાઈ જાય છે ને, લોખંડનો લોહચુંબક પથ્થર હોય આમ ખેંચાઈ જાય. સોયની જેમ અહીં સિદ્ધ નથી કરવો કે પોતાને કારણે જાય છે, અહીં તો ફક્ત લોહચુંબક પથ્થર જેમાં ખેંચાવા હોય હોય તો આમ ખેંચાઈ જાય છે. સોયની જેમ પોતાના સ્થાનથી ચૂપ થઈને તેને પ્રકાશવા જતો નથી દીવો, દીવો જે મળે છે જો દ્રષ્ટાંત પછી આત્મા પર ઉતરશે, એ દીવો મળે છે, દીવો કઈ ઘટપટ પાસે જઈને અડતો નથી અને ઘટપટ એમ કહેતા નથી તું મને પ્રકાશ. બરાબર છે? પરંતુ હવે મહા સિદ્ધાંત વસ્તુ પર વસ્તુ સ્વભાવ વડે, પરંતુ વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી શું કહે છે? મહા સિદ્ધાંત છે, વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી, એટલે કે દીવાનો પ્રકાશવાનો સ્વભાવ ઘટપટ આદિ દ્વારા પ્રગટ થતો નથી. વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી કોઈ પણ વસ્તુની અવસ્થા પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી, તેમજ વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી શું કીધું? દરેક દ્રવ્ય આત્મા છે, પરમાણુ છે, એની વર્તમાન અવસ્થાનો સ્વભાવ શું કીધું? જો વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી. આત્મા દીવામાં પ્રકાશ થાય છે ઘટપટે ઉત્પન્ન કર્યો નથી, પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી. એક વાત, વસ્તુ સ્વભાવ પર ને ઉત્પન્ન તેમ ઘટપટ છે એ દીવાને પ્રકાશ તો પરને ઉત્પન્ન કરાવતો નથી, પર વડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી તેમ વસ્તુ સ્વભાવ પર ને ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી કોઈ વસ્તુનો સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી, સતત પોતાથી થાય છે, તેમ વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી, પરને ઉત્પન્ન કરી શકતો નથી. જ્ઞાન સ્વભાવ એ પોતે પરને ઉત્પન્ન કરી શકતો નથી, તેમ જ્ઞાન સ્વભાવ પર વડે ઉત્પન્ન થતો નથી. સમજાણું કઈ ભાઈ? વસ્તુનો સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી, એટલે માટીથી ઘડો થાય એ કુંભાર તેને ઉત્પન્ન કરી શકતો નથી. હવે પણ એની વાત તો એની વાત છે ને, ઘડો લીવો અહીં ત્યાં તો પ્રકાશ આત્મા પર ઉતરવો છે, એટલે અહીં તો આખો સિદ્ધાંત છે કે નહીં? એક જ સિદ્ધાંત આખો છે, વસ્તુ સ્વભાવ પર વડે આખો સિદ્ધાંત ત્રિકાળી સ્વભાવ છે. એમ તો કોઈ પણ વસ્તુનો સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી, તેમ વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી. આ તો મહા સિદ્ધાંત આવ્યા ત્રણેય કાળના, પણ દીવો આ તો દાખલો છે. સમજાય છે? વસ્તુનો સ્વભાવ મહા સિદ્ધાંત ત્રણેય જેમ પેલા આવી ગયા છે ને ઓલામાં દર્શન જ્ઞાન કાર્યક્રમમાં, વસ્તુનો સ્વભાવ પરમાણુ છે એમાં જે પર્યાય ઉત્પન્ન થાય છે એ પરવડી ઉત્પન્ન કરી શકાતો નથી, એ તો પોતાને કારણે થાય છે, તેમ વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી.
દીવા ઉપર જો એમ દીવો જેમ બાય પદાર્થની અસમિતતામાં પોતાના સમિતથી પ્રકાશે છે તેમ બાય પદાર્થની અસમિતતામાં પણ પોતાના સ્વરૂપથી પ્રકાશે છે. શું કે છે? દીવો છે, જોડે પદાર્થ છે, તો સમીપ હોય તો પોતાના સ્વરૂપથી દીવો પ્રકાશે છે અને દૂર હોય તો દીવો પોતાના સ્વરૂપથી પ્રકાશે છે. સમીપતાને લઈને અહીં કઈ મદદ મળે છે, દૂરને લઈને અહીં કઈ હાનિ થાય છે એમ છે? સમજાણું કઈ? ન્યાય થી લોજિક થી તો વાત કરે છે. વસ્તુ સ્વભાવ પરબળી ઉત્પન્ન કરી શકાતો નહીં હોય. દીવાનો પ્રકાશ ગટપટ પડ્યા છે એનાથી ઉત્પન્ન થતો નથી. તો બરાબર છે તેમ વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી. ગટપટ ને ઉત્પન્ન કરી શકે દીવો? દીવાના પ્રકાશ ને ગટપટ ઉત્પન્ન કરી શકે? સમજાવું. આમાં દીવો જેમ બાય પદાર્થ ની દૂરથી દૂર હોય, બહુ દૂર હોય ઘટપટાદી અને અહીં દીવો હોય તો પણ તે રીતે પોતાથી પ્રકાશે છે. દૂર છે માટે કઈ પ્રકાશવામાં આપવું પડે છે એમ છે? અને પોતાના સમીપનામાં પણ બાય પદાર્થ ની સમીપ દીવો હોય તો પણ પોતાના સ્વરૂપથી પ્રકાશે છે. પોતાના સ્વરૂપથી પ્રકાશતા એવા તે દીવાને વસ્તુ સ્વભાવથી શું કે છે? હાનિથી વિચિત્ર પ્રણતિને પામતો એવો મનોરમનોર ઘટપટાદી બાય પદાર્થ જરાય વિક્રિયા ઉત્પન્ન કરતો નથી. શું કીધું? હા તો ભાઈ તત્વની વાત છે. જેની અત્યારે તો આખી હાલતી નથી. બહાર નું કરો, દયા પાવન, વ્રત કરો, ભક્તિ કરો, પૂજા કરો, ધર્મ ધુગડી નથી. આંબળ ને તત્વની તો ખબર ન મળે શું કરી શકે છે ને શું નથી કરી શકતો. પરનું કરી શકે છે, પરથી ઉત્પન્ન પોતામાં થાય છે એવું તો કઈ છે નહીં. સમજાવું કઈ? ત્યારે હવે કઈ વસ્તુ સ્વભાવ એ ઘટપટ આદિ કોળસા ને લાડવા ને હોણું પડ્યું હોય એ વિચિત્ર પરિણતિ ને પામતો હામો મનોહર ને મનોહર ઘટપટ આદિ બાય પદાર્થ તે દીવા ને જરા એ વિક્રિયા ઉત્પન્ન કરતો. સમજાણું કઈ? તો કોલસા ની પરિણતિ ક્યાં છે? એક લાકડા છે, લાકડા દીવાના પ્રકાશમાં, અને એ લાકડા બવાય છે કાકા. સમજાય છે? વિચિત્ર પ્રણતિ થઈ જવાય એમાં. દીવાને શું કર્યું? લાકડા છે દીવાના પ્રકાશ દીવાને પડે છે લાકડા, અને એ લાકડા સળગવા લાગ્યા દીવા. અહીં વિચિત્ર પ્રણતિ ત્યાં છે એમાં. દીવાને શું કર્યું? દીવાની વિક્રિયાને એને શું કર્યું? દીવાની પર્યાય ને એને ઉલટી શું કર્યું? દીવો તો પોતાથી પ્રકાશે છે, પર વસ્તુની વિચિત્ર પરિણતિ તે દીવાના પ્રકાશને રૂંધતી ને વિકાસ કરતી નથી. સમજાણું કઈ? બરાબર છે. આમાં હે મનુષ નહીં કે દીવા પણ એક ડાયો છોકરો બેઠો હોય અને એક ગાંડો બેઠો હોય એ વિચિત્ર પરિણતિ પડેલી છે. એમાં દીવાને શું છે? દીવાની વિક્રી થાય છે. ગાંડો છે માટે દીવામાં કઈ હાનિ થાય, અને ડાયો છે માટે કઈ દીવાનો પ્રકાશ વધે એવું છે કઈ? એ પછી ઉત્તર છે આપનું. હવે આ તો હજી દાખલો આપે છે. કોઈ પણ ચીજની અવસ્થા થાય એ પરવડી ન થાય એક વાત, એટલે દીવાની અવસ્થા થાય એ ઘટપટ આદિથી ન થાય. સમજાવું કઈ? અને તે ઘટપટ આદિ પણ બીજાને ઉત્પન્ન કરી શકે એમ છે નહીં. એના દીવાના પ્રકાશમાં કોલસા હોય તો દીવાનો પ્રકાશ ઝાંખો પડતો હોય છે. સોનાના ઢગલા હોય દીવાનો પ્રકાશ વધતો હોય છે. એ તો પૂજળની પરંતુ સ્વતંત્ર ત્યાં થાય છે, એને દીવો પ્રકાશે છે એટલી વાત છે. પણ પ્રકાશવામાં એ વિક્રિયા કરે છે એમ છે. વિક્રિયાના વિપરીત પણ દીવાને કરે ને આંધળું કરી દે, મેળું કરી દે છે એમ નથી. એ દ્રષ્ટાંત થયો. હવે સિદ્ધાંત
હવે એનો સિદ્ધાંત ઉતારે કે દ્રષ્ટાંત આકરો પડે છે. હે પ્રેમજન ભાઈ કેતા બિચારા આમરણ ભાઈ સમજી ભાઈ પ્રેમજન રૂજી ગયા એક સેકન્ડ માં, એક સેકન્ડ આમરણ ગયા બધું એક સેકન્ડ. એ બિચારા કેતા અરે આ દાખલો દાખલો છે, સમજાય છે? કઈ દીવો પ્રકાશે છે ત્યાં વિચિત્ર પ્રણતિના અનેક પ્રકારની અવસ્થા વાળા પદાર્થ નજીકમાં હો કે દૂરમાં હો એને દીવાના પ્રકાશને કઈ પણ વિક્રિયા ઉત્પન્ન કરી શકતા નથી. કોઈ બરાબર છે? બસ આ વિક્રિયા ઉત્પન્ન કરતા, વિક્રિયા ઉત્પન્ન કરી શકતા નથી કોઈને. દાખલો બીજો કયો આપે? વિક્રિયા કોઈને કરી શકતા નથી. એ સિદ્ધાંત થાય ચૈતન્ય પ્રકાશ નો દાખલો આપો છે ને, વિક્રિયા વિક્રિયા ઉત્પન્ન કરી શકતા છે? કોને વિક્રિયા કરે? લાવો એક દાખલો. એ તો એક માત્ર સિદ્ધાંત કીધો કે જે કઈ પર્યાય થાય છે એ પરવડી થતી નથી, અને પર તેને ઉત્પન્ન કરી શકે એવી પરમા તાકાત નથી. દરેક દ્રવ્યની પર્યાય પરવડી થાય એવું નથી, અને એ પર્યાય પરને ઉત્પન્ન કરી શકે એવું એની પર્યાયમાં નથી, એમ કે છે. સમજાણું કઈ? આ લાકડી શરીર છે, દેખાય જ્ઞાનમાં દેખાય છે ને, જ્ઞાન છે જાણે. હવે જ્ઞાન ની પર્યાય આના વડે ઉત્પન્ન થતી નથી, અને એમાં એવી તાકાત નથી કે આને ઉત્પન્ન જ્ઞાન ની પર્યાય કરી શકે. સમજાણું કઈ ભાઈ? આ તો જીવ જીવ તત્વ ના અને સ્વપર તત્વ ની વહેંચણી ની વાત છે. સ્વસ્વરૂપે ચૈતન છે આત્મા, પર સ્વરૂપે આ બધું છે. કે છે કે પર સ્વરૂપે પ્રણતી ચીજો એને કારણે પ્રણમે છે વિચિત્ર પર્યાય ને, આત્મા પોતાને કારણે જાણે છે. એમાં આ પ્રણતી ચીજ એને ક્યાં રાગદેશ કરાવે છે? સમજાણું કઈ? એકદમ 50,000 ના 50 લાખ ક્યાં દાખલો બોલા છે. દીવાના પ્રકાશમાં કોલસા હતા ને હું વાયું, એથી કઈ દીવાના પ્રકાશ ને બહુ ઊંઝા વખત દેતો છે, અને ફોન નીકળીને કોલ ફાયદા. એમ કોઈ પાસે પૈસા 50,000 ને 50 લાખ થયા, 50 લાખ આને હર કરાવ્યો છે અને જ્ઞાનની વૃદ્ધિ કરાવે છે. આ આ એને લઈને જ્ઞાનની વૃદ્ધિ થાય છે એ એને કરાવે છે. પરવેળી થતું નથી ને પરને કરી શકતું નથી. બરાબર. કોઈ પૈસા લાલચ ઉપજાવે કે નહીં? 50,000 ના 5 લાખ થી આવે કઈક તો આવો હર ખાવે કે નહીં કે છે? હું કેવું આમાં હે મુહૂર્ત છો કે છે? સારા તું તો જાણનાર છો, જાણનાર માં વળી આ હજી તો એનામાં પરમાણુ નતા, એનો પ્રવાહ વિચિત્ર પ્રણતિ પામેલો એમાં પામેલો. તને શું થયું? એને તને શું કર્યું અને તે એને શું કર્યું? કોયડો કેવો છે જરી? વાત તો એવી છે. અહીં તો ભગવાન વસ્તુની મર્યાદા ક્યાં ક્યાં કેમ છે તેને વર્ણવે છે. જે જે વસ્તુની જેટલી જેમ મર્યાદા એને ન માને, વિપરીત માને તો મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાન પાખન દ્રષ્ટિ છે, એમ કે છે. સમજાણું કઈ? એ રીતે દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંત એટલે સિદ્ધાંત. બોલો દ્રષ્ટાંત કયો? દીવાનો. દીવાના પ્રકાશને એના પ્રકાશમાં રહેલા વિચિત્ર પ્રકારના પદાર્થો પ્રણતિ પામતા દીવાને કહેતા નથી તમે જ્યાં દીવો પોતે ખસીને ત્યાં જતો નથી, અને વિચિત્ર પ્રણતિ પામતા પદાર્થ દીવાને આંધળું કરી દે કે અંધારું કરી દે કે ઓછો પ્રકાશ કરે તો વધારે એવું કઈ છે? કેમ કે પર વળી દીવાના પ્રકાશને થાય તેવો દીવાનો સ્વભાવ નથી, અને દીવો પર વળી થાય પર એને દીવો ઉત્પન્ન કરાવે એવું પરમાં પણ તાકાત. સમજાણું આમાં કે છે ભગવાનની તાકાત નથી કે પરના જ્ઞાનને ઉત્પન્ન કરાવે. ભગવાનની તાકાત નથી કે પરને જ્ઞાન કરાવે,
અને એને એની તાકાત નથી પરવડી થાય. પૈસા ની પણ હું થઈ જાય તો પૈસા એક પણ પૈસા હતા ને, પૈસા નહોતા તે લાકડી લઈ પડી ગયા નજર જોઈ. કોઈ રૂપિયા હતા એમાંથી ગુ ને જે લાકડી લઈ પડી પેલી લાકડી હતી, પછી પછી મૂકી દીધી હતી, પૈસા મોકલી દીધી હતી, પૈસા જ્યાં ગયા વળી લાકડી લઈ નીકળે કે આમ કેમ ધક્કો લઈ ગયો, નવાણું ધક્કો લઈ ગયો. સાચી વાત છે, હું છું તો મૂર્ખ, મારો મૂર્ખ છે કે માનો મને કઈ પૈસા હતા માટે મને ઠીક રહ્યું, પૈસા નથી માટે આવી તો મૂર્ખાઈ કરી શકે છે. લાત મારી લાત હોય તો અભિમાન, ન હોય તો બિનતા, હોય તો અભિમાન ન હોય તો મૂંડ તો કે છે ભગવાન તો કે તને શ્રદ્ધા નું આત્મ તત્વ ની શ્રદ્ધા ની ખબર નથી, અને પર વસ્તુ ની સ્થિતિ ની શ્રદ્ધા ની તને ખબર નથી. પર વસ્તુ ની શ્રદ્ધા ત્યારે કરી કહેવાય કે પર વસ્તુ પર વસ્તે પણ પ્રણમય છે, એના વળી હું પ્રણવું મારા વળી એ પ્રણમય એમાં એવું નથી, અને આ તત્વ માં પણ એવું નથી પર વળી મારામાં થાય. સમજાણું કઈ શબ્દ બાય પદાર્થ અમે લીધા, ઓલા ઘટપટ લીધા હતા, દીવો હતો એમાં ઘટપટ હોય વસ્ત્ર, હજી કઈ કહેતા નથી ત્યાં ઘટપટ ઓળેલા હોય ખુલ્લા હોય એથી કરીને દીવાના પ્રકાશ ને કઈ પ્રેરણા કરતા નથી, તું ઓલાઈ જાય વધી જાય પ્રકાશ ને કોઈ ઉદાસ આવે એમ શબ્દ. આ નિંદા પ્રશંસાના શબ્દો જળ ની દશા એમ રૂપ દેખા શરીર સુંદર રૂપ ને કુરૂપ, સુંદર રૂપ ને કુરૂપ એ તો જળ ની દશા છે. એ કઈ એમ કહેતા નથી તું તો અમને જાણવા રોકા, અને તું અમને હારા કેમ કે છે, સુંદર રૂપી તમને સારું કેમ છે, એમાં લખ્યું છે જણી દશા છે. વિસ્તારની પર્યાય છે એ ખરાબ, અને મિશ્રુભ ની પર્યાય હારી ક્યાંથી લાવ્યો કે એમ કે છે તો જણી અવસ્થા છે. વિસ્તાર એમ કે છે કે તું દુર્ગંધ કર મને ઠીક નહીં એમ કે, અને જ્ઞાન સ્વભાવ એવો છે ત્યાં જઈને દુર્ગંધ ને તિરસ્કાર કરે, જ્ઞાન સ્વભાવ જાણે છે એ ત્યાં છે, ત્યાં છતાં એમ માને અરે આ દુર્ગંધ તો માથું ફેરવી નાખ્યું, માથું તો જળ છે, હવે જળ ફેર્યું તારે શું થયું, પણ કેમ કે થયો એ એનાથી ફેર્યું નથી, થયું પોતાને લઈને. મારી વાત આ કરી સમજાય છે, કઈ માથું જળ છે આ તો માટી છે ધૂળ છે, ધૂળ માં કઈ ફેરફાર થાય તો એની પોતાની અવસ્થાને કારણે થાય છે, એમાં તને દુઃખ થયું કે દેવું એમ કે છે. ભારી વાત ભાઈ, એ તો એને કારણે પણ મેં છે ભાષા ઓલા વિસ્તાર કે માથાની અવસ્થા જળ સાથે એને કારણે થાય કે તારે કારણે થતી, કારણ કે એ અવસ્થા તને ઉપજાવતી નથી અને તું તેને ઉપજાવી શકતો નથી. સમજાણું આમાં ઉદાસ બે હજાર નો પગાર એકદમ જો થઈ જાય ને ત્રણ પાંચ હજાર નો પગાર શું થઈ જાય, અહીં તો કે એનાથી થતો નથી, મૂંડ થઈને મિથ્યા પણ એ તું ભ્રમણા કરે છે, ઈ તને કરાવતું નથી અને તું ઈ કરાવે એવી એનામાં તાકાત નથી, એ તને કરાવે એવી એનામાં તાકાત નથી, અને તારી તાકાત પણ પરવડી થાય તારી તાકાત નથી એમ કે છે. સમજાવું કઈ એવી શૈલી જ્ઞેય અને જ્ઞાન નો સંબંધ જાણવા જણાવવાનો છે, એના કરતા આગળ જઈને આ મને ઠીક ઠીક તું કલ્પે છો એ તારો મિથ્યાત્મનો ભાવ છે, તને તત્વની શ્રદ્ધા નથી, ભગવાને કહેલા તત્વની શ્રદ્ધાની તને ખબર એમ કે છે. આમ તો કે તમે બરાબર માન્યું છે, બરાબર માન્યું, પણ ક્યારે માન્યું કહેવાય સાંભળ ને, જગત ની ચીજો એને કારણે પ્રણમતા એને જાણનારું જાણે, એમાં એવું ક્યાંય આમાં નથી, એવું ક્યાંય એમાં નથી કે આ મારા છે મારે માટે આવ્યા, અહીં જ્ઞાન થવું છે માટે આવ્યા છે એમ કહી
અને આયા છે માટે જ્ઞાન થાય છે એમ છે. નીતિ ઉડાની સમાજ નથી ને એની વાત વિસ્તાર કર્યો છે. વિસ્તાર કરીને સમય સમય ની પર્યાય ને ભ્રમણા થી ઉભી કરો છો તો આ ઠીક હતી એમ કેવા માંગ રહી ઠીક હતી ઉપર લઈ ગયા વાત છે. સમજાણું કઈ ઠીક હતી નથી. ઈશ્વરની વસ્તુ માં નથી. વસ્તુ તો વસ્તુ ની પર્યાય પર શબ્દ રૂપ ગંધ રસ સ્પર્શ ગુણ ને દ્રેક જેમ દેવદત્ત યજ્ઞ હાથ પકડીને કોઈ કાયમાં જોડે તેમ આત્માને ઓલા દીવાને કીધું હતું ને એમ આત્માને સ્વજ્ઞાન માં જોડતા નથી. બાહ્ય પદાર્થો ને જાણવાના કાર્યમાં તે પદાર્થ જોડતા નથી. શબ્દ રૂપ રસ નું જે પ્રણમે છે એમ કેતા નથી મને જ્ઞાન જાણવા રોકાઈ જા. સમજાણું ખાય તેમ આત્માને સ્વજ્ઞાનમાં બાહ્ય પદાર્થો ને જાણવાના જ્ઞાનમાં એમ કાર્યમાં બાહ્ય પદાર્થ ને જાણવાનું કાર્ય છે ને સ્વજ્ઞાનમાં પોતાનું કે તું મને સાંભળે કહો તું મને સાંભળે એમ કે છે. નિંદા પ્રશંસાના શબ્દો એમ કે છે તું મને સાંભળે તું મને જો ને રૂપ ધર્મી અવસ્થા છે એ કઈ એમ કેસો ને તું મને જો સમજાણો. સુંદર શરીર ની આકૃતિ કે શરીર ની વિકૃતિ ગોબા વાળા હોય છે ને હા શીતળા શીતળા નું આમ લાગે ને એ એમ કે છે તું મને જો ધર્મી અવસ્થા છે. અને સુંદર આકૃતિ દરેક અવયવ ની એ તો પરમાણુ પરિણામ છે એ તને એમ કે છે તું જોવા રોકા. અમે તો અમારે કારણે પરિણામ છીએ. તારી પાસે આવ્યા છે એમ નથી અને તારા છે એમ નથી. સમજાણું કઈ સમજાણું. બે આવ્યા કંચન ને પૈસો કે છે તો અમારે કારણે આવ્યા છે એમ કે સાઈ. અરે ભારે વાત ભાઈ હે એ કઈ અમારે કારણે આવ્યા છીએ તારે કારણે નહી. અમે તો અમે છે માટે તું જાણ એમ નથી અને જાણનારો એ આવ્યું માટે જાણે છે એમ પણ. કે છે એ મને જો એમ કે છે શું રૂપ આનું શું રૂપ છે ને ભગવાન નું રૂપ બોલા દેવો જોવે છે સમજ્યું છે. ભગવાન નું રૂપ હજાર શું કરીને ઇન્દ્ર જોવા એટલું સુંદર રૂપ હોય ભગવાન જન્મે ક્યાં થયો જન્મે પહેલે દિવસે રક્ત પામતા ઘણું પુન પૂર્વે કરીને પુનના દળમાં નિમિત્તી ના શરીર રજકણી હતા એટલા રજકણ હતા કે સુંદર પણ પ્રમ ના રાય પણ ગયા ભગવાન ભક્તમાં એમ કે હે નાથ આ જગત માં જેટલા પરમાણુ સુંદર આકૃતિ ને પ્રણ ના રહે તમારી પાસે અહીંયા એ નિમિત્તી વાત છે. એની પાસે શરીર પણ પરિણામ છે પરમ ઉદારી શરીર સમજાણું કઈ એને આમ જોવે છે ને ભગવાન ને ઇન્દ્ર. હા ભગવાન તો ખાય ઇન્દ્ર તો ખાય સમજી છે એ રૂપ જોવા રોકાણા છે. ના ના એ તો ત્યાં આગળ પોતાની જ્ઞાન પર્યા આમ જોવે છે એટલું એમ આને જોઉં છું માટે મને ઠીક છે એમ છે. હજાર મિત્ર કરી જોવે છે હજાર એ તો આંખો એક વખતે એ પરમની તૈયાર થઈ જાય. આત્મા તો જાણનાર છે એ જાણનાર ને હજાર આંખું કહેતી નથી કે અમે તું જાણવા રોકાઈ જા. અને જ્ઞાન માં એને જાણવા જ્ઞાન નું કામ થોડી હજાર આંખી અડતું કામ ભાઈ સમજાણું કઈ. આ સર્વિશુદ્ધ અધિકાર છે જ્ઞાન નો સર્વિશુદ્ધ અધિકાર એમ કહે છે કે આત્મા જાણતા જે જણાય એ જણવાના ભાગમાં બે ભાગલા પાડે એ મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણું કઈ
એ ચીજ તને ભાગલા પાડવાનું કહેતી નથી અને તું ભાગલા પાડશો માટે એ ચીજ ત્યાં આવી છે એમ છે. તું મને સૂંઘ લ્યો, ફૂલ ઝાડ એવા ઝાડ કે છે નહીં તો જગત ની પડી આવી ત્યાં પરમાણુ અવસ્થા થઈ છે એમ દુર્ગંધ હોય. નીંદડા અડી ગયેલા તું ત્યાં, અડી ગયેલા ઉંદર અડી ગયેલા એમ કે છે. તું મને ઘોરે જોવા દુર્ગંધ એની જગત ની અવસ્થા છે. તું જાણના દીવાની પેઠે છો એ કઈ એમ તને વિક્રિયા ઉત્પન્ન કરાવતું નથી, તને દ્વેષ કરાવતું નથી અને અનુકૂળ સુગંધ તને રાગ કરાવતો નથી. છતાં પોતાના જ્ઞાન સ્વભાવને ભૂલી આ મને રાગ કરાવે છે, આ મને દ્વેષ, તારી મિથ્યા દ્રષ્ટિનો ભાવ છે એમ કે છે. સમજાણું કઈ તું મને ચાખ એમ કે છે. જો લાડવા ને કેરી નો રસ, કેરી આવી ફરફરાટ, કેરી ઊંચી શું કહેવાય છે બધી આપું છે હે જમાદાર ની કેરી કે છે ને ઘણી ઘણી હા એ તો જડ ની પર્યાય છે બાપા. પરમાણુ છે એક માટી એ રીતે તેના પરણવાનો પર્યાય થવાનો કાળ છે. એ એમ કે છે તું મને કાચ જ્ઞાન પોતાનું સ્થાન છોડી મને અડે છે કાંઈ જડ છે, જડ નડી શકે આપમાં સમજાણું કઈ. પણ કે છે કે રસ ને જાણતા આ ઠીક છે ભાઈ, કે તો મિથ્યા ભાવ બહુ કર્યો. આ ખાટી અઠીક છે એ તો નહીં છે, એ માં સારું નરસાની કઈ છાપ પડી છે. જ્ઞાન આ જ્ઞાન ને બગાડ્યું છે, ઈ બગડેલી છે માટે નહીં તારા જ્ઞાન ને બગાડ એમ કે દેશ કર્યો છે. સમજાણું કઈ જીણું પાડી છે. તું મને ફરસ લ્યો, આ ફરસ ફરસ શરીર ની સુમાર દેખા માખણ જેવા શરીર સુવાળા શરીર એ કે છે એમને. તું મને ફરસ, આ તો આત્મા જાણનાર છે ને, આ ફરસે ઝર ફરસે એ કેતા નથી કે મને ફરસવા રોકા જાણવા રોકા એમ કે છે. તું મને જાણ દ્રવ ને ગુણ આવ્યા જાણું કઈ. જગત ના ચીજો કેવળ જ્ઞાની આદિ ગુણી અને અવગુણી મિથ્યા દ્રષ્ટિ આદિ હાથ મેં નર્ક ના પરિણામ કરનારા કે નિગોળ ના પરિણામ કરનારા એવા જેવો જ્ઞાન માં એમ કેતા નથી કે અમને જાણવા તું રોકા, અમે કઈ તને જણાવવા માટે આવ્યા. તત્વને યથાર્થને રજૂ કરીને તત્વાર શ્રદ્ધાનો વિષય કેવો હોય છે એમ અહીંયા રજૂ કર્યું છે. સમજાય છે? આમ તો કે અમે માનીએ છીએ, જીવ જીવને માનીએ, પણ માન્યું ક્યારે કહેવાય? જે રીતે તે છે ને જે રીતે તું છો એમ માન તો માન્યો કહેવાય. જે રીતે એ છે એ રીતે તું માનતો નથી, એ મને રાગદેશ કરે તો એ રીતે એ એનામાં છે નહીં, અને તું છો જ્ઞાન સ્વરૂપ છો એ રીતે તને ખબર નથી. તને જે રીતે તું છો ને જે રીતે તે છે એમ ન માનતા, એનાથી વિપરીત માનતા ઉભી કરે છે. મિથ્યા ભાવ છે. સમજાણું કઈ. છે ને પુસ્તક, આ પુસ્તક માં છે ને અંદર લખ્યું છે કે નહીં? જે ઉપરથી આવે છે સિદ્ધ ભગવાન પણ સિદ્ધ બિરાજમાન થયા તો સિદ્ધ ની પર્યાય ની તાકાત નથી બીજાની પર્યાય ને ઉત્પન્ન કરે, અને બીજાની પર્યાય ની તાકાત નથી પરવડી ઉત્પન્ન થાય. સમજાય છે? હે કર્મ તો કે મૂંડ છે મારો, કે કર્મ ની પર્યાય કર્મ રહી, કર્મ ની પર્યાય આત્માને ખેંચી જાય બીજી ગતિ માં એ તાકાત છે એનામાં, અને આત્મા પર ને લઈને ખેંચાય એ તાકાત છે.
ના પડે કંઈ તો એ બધી વાત તો સવારની દ્રષ્ટિની વાત કરવા મારા મફત ના સમજાય કેમ અર્થ કરવાની ખબર ન મળે બીજે કેમ ઊંધું હોય સમજાવું કઈ બીજા એમને કહ્યું કર્મ નો ઉદય આત્મા ને ચાર ગતિ માં રખડાવે અહીં કે છે કર્મ ના ઉદય માં તાકાત નથી કે આત્મા ને રખડવાની પર્યાય કરાવે અને રખડવાની પર્યાય આત્મા માં તાકાત પરિવર્તી પર્યાય ઉત્પન્ન થાય એમ કે છે જંતિભાઈ નખાનગર શાસ્ત્ર માંથી વિરુદ્ધ છે ક્યાંક નિમિત્ત કથન કર્યું હોય શું કોણ ક્યાંક વાસ્તવિક તત્વ ની વ્યાખ્યા વાસ્તવિક તત્વ ની વ્યાખ્યા છે સમજાણો ભગવાન પધાર્યા તે અનંતા જેવો કરી ગયા કે છે ભગવાન ના જ્ઞાન ની પર્યાય માં તાકાત નથી પર ને તારે અતિશય અતિશય માર્યો એમ કે થાય કાંટા એને કારણે હવળા થાય કઈ અતિશય ને કારણે નહીં અતિશય એને ઉપજાવે એની અતિશય માં તાકાત નથી અને એની તાકાત નથી અતિશય વળી ઉપજે એમ કે થાય એ થાય એને કારણે આટલી વાત ભગવાન જ્ઞાન થાય છે શું છે જ્ઞાન થાય છે એની સમીપ માં હોય દૂર હોય બધી એની સાથે સંબંધ શું છે ભગવાન જ્યાં બિરાજતા હોય તો મુંદડું ને મીંદડી હારી બેહે તો કે છે કે એને કારણે પડી પડી શું આ ભગવાન ને કારણે આપ્યું છે અને સિંહ બેઠો એની હારી મગનું બેઠો એમ જોડે મોઢું હું રાખી નો આમ બે બે પેલું મોઢું ભગવાન પણ રાખે ના મોઢું બે ના મોઢું આમ જોડે જોડે આમ આઠું ભગવાન અતિશય નો એવો મહિમા છે એ છોટો ભાઈ એ તો નિમિત્ત થી વાત કરી છે શું એનો અતિશય એ દશા ને ઉત્પન્ન કરે છે અને એ પરવડી ઉત્પન્ન થાય એની તાકાત છે આ તો બધા દાખલાઓ સિદ્ધાંત આ છે કે કોઈ પણ દ્રવ્ય ની પર્યાય પરવડી ઉત્પન્ન થઈ શકે નહીં અને પર માં તાકાત નથી કે પર ને ઉત્પન્ન અથવા પરવડી ઉત્પન્ન થાય નહીં અને પોતે પરવડી ઉત્પન્ન થાય પોતામાં તાકાત નથી પરમાં તાકાત નથી કે પર ને કોઈ દશા ઉત્પન્ન કરી શકે અને પોતામાં તાકાત નથી પર વળી ઉત્પન્ન થાય તો સમજાણું ખાય આત્મા પણ લો ચુંબક પાસાણ થી ખેંચાય ગઈ લોખંડ ની સોય ની જેમ એટલે લોકતા ખો નહીં છે કોક ને લઈને ક્યાં છે એમ કે તાકાત તમે લોકતા ખો શું કેવું તમારે ભગવાન ની તાકાત નથી કે જગત ના પ્રાણી ને સંયમ દર્શન પમાડી શકે એમ કે છે શું કે ઉપદેશ કોણ છે વાણી નો પર્યાય છે કોણ આપે આત્મા વાણી ની પર્યાય કરતો નથી વાણી ઘર ની અવસ્થા છે આત્મા છે વાણી આપણો જ્ઞાન દર્શન આનંદ નો ખંડ છે ખાઈ વાણી નહીં આવે હે આત્મામાંથી ઈ કે છે ઈ કે છે ભાઈ તમે ઈ કે છે એ જ્ઞાન અંદર માંથી આવે છે કઈ શબ્દો માંથી આવતો ભાઈ તમે ભાઈ ઈ વાત કરે બાપુ ઈ વાત છે આખી જુદી છે જગત થી ભગવાન એમ કે છે તારા જ્ઞાન ની ઉત્પત્તિ તારા થી થાય પર થી થાય એવી તારી તાકાત નથી અને તારી પર ની તાકાત નથી તને જ્ઞાન ઉપજાવી શકે સમજાણું કાંઈ વિશેષ વાત આવશે.